તો પાટણમાં કોરોના વાયરસનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. મલેશિયાથી પરત ફરેલા યુવકમાં કોરોનાના લક્ષણો દેખાયા છે. પાટણ સિવિલ હોસ્પિટલમાં તપાસ માટે આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. એપિડેમિક મેડિકલ ઓફિસર સહિત મેડિકલ ટીમ સિવિલમાં હાજર છે. મલેશિયાથી આવેલા યાત્રિકનું એરપોર્ટ પર સ્ક્રીનિંગ નથી થયું ત્યારે આ પાટણ સિવિલમાં તપાસ માટે આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે અને કોઈ પણ ભોગે આ જે વ્યક્તિ છે તેની તપાસ કરવામાં આવી રહી છે. એપિડેમિક મેડિકલ ઓફિસરની ટીમ પણ હાજર છે. મલેશિયાથી આ યુવક આવ્યો છે. એરપોર્ટ પર તેનું સ્ક્રીનિંગ નહોતું થયું અને પાટણ સિવિલમાં તપાસ માટે પહોંચ્યું છે. ત્યારે આ શંકાસ્પદ કેસ પાટણમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ છે પાટણ જિલ્લા માટે. ત્યારે તબીબોની ટીમ દોડતી થઈ છે, તંત્ર દોડતું થયું છે. કોરોનાના લક્ષણો જોવા મળ્યા છે મલેશિયાથી પરત ફરેલા આ યુવકમાં. વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રેમલ ઓનલાઈન પર જોડાયા છે. પ્રેમલ, મલેશિયાથી આવેલા યુવકનું એરપોર્ટ પર સ્ક્રીનિંગ ન થયું ને આખરે પાટણ સિવિલમાં આ યુવક પહોંચ્યો છે, શું છે સ્થિતિ? ખાસ કરીને વાત કરવામાં આવે તો પાટણના યુવક છે જે 11 તારીખે તેઓ મલેશિયા ગયા હતા અને તેઓ 14 તારીખે તેઓ અમદાવાદ ખાતે એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા, પરંતુ ત્યાં જ ક્યાંક ને ક્યાંક તેઓનું સ્કેનિંગ ન થતા અને તેઓ પાટણ ખાતે આવી પહોંચ્યા હતા. અને જે રીતે કહી શકાય કે 3 દિવસ બાદ આજે પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચતા ત્યાં ગાડી જે રીતે કહી શકાય કે ખાંસી ઉધરસ તેમજ જે રીતે કહી શકાય ગળાની અંદર દુખાવાના લક્ષણો જણાતા આરોગ્ય વિભાગ દોડતું થઈ જવા પામ્યું હતું અને તાત્કાલિક ધોરણે ડોક્ટર અને વિભાગની અંદર તેઓની તાત્કાલિક ટેમ્પરેચર માપવામાં આવ્યું હતું અને હાલમાં તેઓના બ્લડ સેમ્પલ લઈ અને તપાસ અર્થે મોકલી આપવામાં આવે છે. જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ પ્રેમલ. તો જે રીતે પાટણમાંનો આ યુવક મલેશિયાથી આવેલો છે, મલેશિયાથી આવતી વખતે એરપોર્ટ પર તેનું સ્ક્રીનિંગ ન થયું અને આખરે પાટણ સિવિલમાં તે પહોંચ્યો છે અને તપાસ માટે જ્યારે પહોંચ્યો છે ત્યારે તંત્રમાં પણ દોડધામ મચી છે. ત્રણ માર્ચના દિવસે આપણી ચેનલ Z24 કલાક પર પ્રસારિત એક અહેવાલમાં સામાન્ય જનતાના મંતવ્યો રજૂ કરવામાં આવ્યા હતા. તે મંતવ્યો જે તે લોકોના અંગત હતા, Z24 કલાક તેની સાથે સહમત નથી. તેમ છતાં ચેનલ પર પ્રસારિત થયેલા અહેવાલથી કોઈ વ્યક્તિ વિશેષ કે સમાજની લાગણી દુબાઈ હોય તો અમે દિલગીરી વ્યક્ત કરીએ છીએ. સામાજિક સમરસતા અને સમાજના દરેક વર્ગ સમુદાયના વિકાસ માટે અમે કટિબદ્ધ છીએ અને એટલા માટે જ અમારું સૂત્ર છે, અમે સાંભળીએ તમારી વાત.